તો ઈડીસી બેંકના માનહાનિના કેસમાં રાહુલ ગાંધી સાથે કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ પણ મેટ્રો કોર્ટમાં હાજર થવાનું હતું. જો કે સુરજેવાલા આજે મેટ્રો કોર્ટ સમક્ષ હાજર ન થતા તેમની સામે મેટ્રો કોર્ટે જામીનપાત્ર વોરંટ કાઢ્યું હતું. આ અગાઉ કોર્ટે સુરજેવાલાને હાજર રહેવા સમન્સ પાઠવ્યું હતું. તેઓ સતત કોર્ટમાં ગેરહાજર રહેતા કોર્ટે તેમની સામે જામીનપાત્ર વોરંટ કાઢ્યું છે, જે અંગે આગામી 18 ડિસેમ્બરના રોજ સુનાવણી હાથ ધરાશે. મહત્વપૂર્ણ છે કે એક પત્રકાર પરિષદમાં રણદીપ સુરજેવાલાએ પણ ઈડીસી બેંક પર નોટબંધી બાદ ગોટાળાનો ગંભીર આક્ષેપ લગાવ્યો હતો અને 745 કરોડના આર્થિક કૌભાંડ મામલે તપાસની માંગ કરી હતી. કોર્ટે જે છે એક્ઝેમ્પશનની અરજી નામંજૂર કરીને વોરંટ કાઢ્યો. વોરંટ કાઢ્યા પછી એમને અરજી આપી કે આ વોરંટ જે છે સ્ટે કરો, સ્થગિત કરો. એટલે મેં કહ્યું કે આ સ્થગિત ના થઈ શકે, કેમ કે આ જે છે આવતો જ નથી, નાસ્તો પાકતો ફરે છે કોર્ટથી. અને જે છે એટલે કોર્ટે એ અરજી પણ નામંજૂર કરી છે અને આ મેટર જે છે હવે જે છે 18-12 રાખવામાં